नमो वीतरागाय, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो वज्जायाणं, नमो लोए सव साहुणं, ऐसो पंचन मुक्कारो सव पावप्पनाशनो मंगलाणं च सव्वेसिं पढ़मं हवई मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद। प्रश्न आयो छे, ध्यान करवाथी जे अनुभूति थाय तेने आत्म साक्षात्कार कहवाय के नहीं? कोनो प्रश्न छे? नाम आपनु, शु नाम आपनु बेन? ચંદ્રિકાબેન, પહેલામાં પહેલું આ ધ્યાનની વસ્તુ સમજવી જોઈએ શું? અહીંયા આપણા હિન્દુસ્તાનમાં તો નહીં તો હજાર પ્રકારના ધ્યાન હશે, જાત જાતના ધ્યાન બધા કરતા હોય છે, જાત જાતના શીખવાડતા હોય છે। ખરેખર ધ્યાન શું છે? ધ્યાન કરવાની વસ્તુ છે કે શું છે? એટલે ઇન શોર્ટ, આપણે જે રસ્તે જતા હોઈએ, રસ્તો ક્યાંનો છે અને ક્યાં લઈ જાય છે એવું જો ખબર ના હોય, આપણે ચાલચાલ કરીએ તો એનો અર્થ નથી શું? એટલે અમે શું કહેવા માંગીએ છીએ કે જે ધ્યાન એટલે શું, પહેલાં તો એ સમજવું જોઈએ। ધ્યાન કરવાથી જે અનુભૂતિ થાય, ધ્યાન એ કરવાની વસ્તુ જ ન હોય। લો, ધ્યાન અને ક્રિયા બે વિરોધાભાસ છે। શબ્દ ઇટસેલ્ફ કહે છે કે ધ્યાનમાં ક્રિયા નથી, એ કરવાની વસ્તુ નથી। આપણે જે માનીએ છીએ કે હું ધ્યાન કરું છું એ ધ્યાન નથી કરતા, પણ એકાગ્રતા કરે છે। કોન્સન્ટ્રેશન ઇઝ વન થિંગ એન્ડ મેડિટેશન ઇઝ અનધર થિંગ। એકાગ્રતા એક જુદી વસ્તુ છે અને ધ્યાન એ જુદી વસ્તુ છે। આપણે જતા બેસીને કરે છે ને તેને એકાગ્રતા કહેવાય છે, ધ્યાન નથી કહેતું। ધ્યાન એ પરિણામ છે, રિઝલ્ટ છે, શું એ કરવાની વસ્તુ નથી। સહેજે ઉત્પન્ન થાય એનું નામ ધ્યાન કહેવાય। પછી તો આપોઆપ થાય છે। પહેલા તો ધ્યાનમાં બેસીએ ત્યારે થોડીક ઓલી થાય, પણ પછી તો આપોઆપ થાય, જે અંદરની ક્રિયા આપોઆપ થાય અને પછી ચાલુ જોઈએ અંદર। હા, પણ ધ્યાનમાં શું ક્રિયા હોય? ક્રિયા કઈ નહીં, અંદર જોવાનું, અંતર્મુખ થવાનું, અંતર્મુખ થવાનું। હા, પછી શું શું જોવાનું અંદર? બસ અંદર શું થાય છે તે। દાખલા તરીકે આત્મ સાક્ષાત્કાર એટલે અંદર સંવેદના છે, કોઈ પ્રકાશ છે, કોઈ શૂન્યાકાર છે, એકાકાર થઈ જવાય, ઘણી જાતની અનુભૂતિ થાય છે અંદર। હવે એમાં આમાં આત્માની વાત છે નહીં શું? આ જે સંવેદનાઓ છે એ તો ફિઝિકલ વસ્તુ છે, શૂન્યાવકાશ કે પ્રકાશ। આપણે મોટું મોટું પ્રકાશ થાય, મોટી મોટી લાઇટો દેખાય, સો સો સૂરજ દેખાય એટલું ઝળઝળ પ્રકાશ દેખાય, એ પ્રકાશ એ તો જ્ઞેય છે અને પ્રકાશને જોનારો આત્મા છે શું? આ બે તેગડે પડવો જોઈએ। પાછો પ્રકાશ આઈને જતો રહે ને, આત્મા તો જાય નહીં એકવાર આવ્યા પછી। એટલે આ ચિત્ત ચમત્કાર કહેવાય એને શું, જે એકાગ્રતા થાય ને જબરજસ્ત, ત્યારે ચિત્ત એકદમ સ્થિર થાય અને એમાં ચિત્તમાં જાત જાતના ચિત્ત ચમત્કારો થતા હોય છે। ત્યાં સુધી કે જેમ કૃષ્ણ ને માટે મીરા અને નરસિંહ તો બધા શું કહે કે નિરંતર મને કૃષ્ણ જ દેખાયા કરે છે, મને કૃષ્ણનો સાક્ષાત્કાર થયો છે। ભાઈ આપણે પૂછીએ કહે કેવા કૃષ્ણ દેખાય છે, તો કે મુરલીવાળા કૃષ્ણ દેખાયા કરે છે, કે ગાયવાળા દેખાયા કરે છે, તો કે રાધા હાથે દેખાયા કરે છે। આ સાક્ષાત્કાર 24 કલાક દેખાય ને, હું એ ખરો સાક્ષાત્કાર નથી, એ પરોક્ષ સાક્ષાત્કાર છે। આત્મ સાક્ષાત્કાર એટલે આ જે તમને કૃષ્ણ દેખાય છે એ તો દ્રશ્ય છે, અને જોનારો હું દ્રષ્ટા છું, એ દ્રષ્ટિને તું દ્રષ્ટામાં નાખ તો ખરો સાક્ષાત્કાર છે। સમજાય છે ને? આ બધું દ્રશ્ય છે, આ બધું અનાત્મ વિભાગ છે, આ બધાને જોનારો ભાગ આત્માનો સ્વભાવ જ જોવું ને જાણવું, જ્ઞાતા દ્રષ્ટા ને પરમાનંદી શું,
આ જે સેપરેશનનું ડિમાર્કેશન રહે ત્યારે આત્માનો સાક્ષાત્કાર થયો કહેવાય. શું જે હું ધ્યાન કરું છું ને મને આ અનુભૂતિ થાય છે ને મારી અનુભૂતિ થઈ મારી અનુભૂતિ જતી રહી, પછી પાછું ધ્યાન કલાક કે બે કલાક કરો ને આખો દાડો કરી બેહી રહો એટલે એવું જ લાગે, આખો દિવસ ધ્યાનમાં હોય એવું જ લાગે, સતત ભાવ એવો જ રહે અંદર. હા પણ કોઈ કશું અપમાન કરે ના એ અટતું નથી, બહુ અટતું નથી, બહુ સ્પર્શ નથી થતો, અટતું નથી, જાજો સ્પર્શ નથી થતો, થોડુંક થાય જાજી સેજ પછી ભૂસાઈ જાય તરત જ, એટલી ખામી છે હજી ના. એટલે આના એ ફાયદો એટલો થયો કે તમને મેં શાંતિ રે કશું અડે નહીં, પણ હજુ આ બધાથી આગળ આત્મા હાને આનાથી આગળ છે. શું એ પછી આ આખો વખત હું શુદ્ધ આત્મા છું, આ ભાગ એ હું છું અને આ બીજો અનાત્મ ભાગ એ બધું દેખાયા કરે. શું જોનારો પાર્ટ ઘણી વખત શું થાય છે કે અહંકારને કેળવતા કેળવતા જાય છે, ક્રમિક માર્ગની આ રીત છે, અહંકારને કેળવ કેળવ કરે અને સાક્ષી તરીકે મૂકે, સાક્ષી તરીકે રહ્યા. હવે આત્મા કે સાક્ષી નથી, આત્મા સ્વયં જ્ઞાતા સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા છે, કેવળ જ્ઞાન સ્વરૂપે છે. પણ જ્યાં સુધી આત્માની અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી આત્માને બાજુએ રાખીને અહંકારના આધારે ચાલે છે, એટલે અહંકારને સાક્ષી તરીકે ને જોનારો મૂકે છે. પછી જોતા 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 કે આ કેને કંઈક ક્લિક થઈ જાય કે આ ન હોય, આ તો એનાથી ઉપર હું જે જાણું છું, જાણનારો આને છે તે હું છું, ત્યારે આ અનુભવ થાય આત્મા શું છે, કેવો છે, શું કરે છે. આત્મા છે, અસ્તિત્વનું તો ભાન છે બધાને, પણ વસ્તુત્વ એટલે શું છે ને કેવો છે એ ભાન થવું જોઈએ. એ ભાનતા એટલે ઓટોમેટિક પૂર્ણ તો એની સામેથી આવીને પૂરે. શું સમજાય તમને? અને બીજું આત્મ સાક્ષાત્કાર અને બુદ્ધત્વમાં શું ફેર કહેવાય? બુદ્ધત્વ બુદ્ધત્વ ને આત્મ સાક્ષાત્કાર બુદ્ધત્વથી ઘણી આગળની વસ્તુ છે. શું આત્મા વસ્તુ ઘણી આગળ છે? આ વચ્ચેનું સ્ટેશન કહેવાય બુદ્ધત્વ. શું પેલું તો છેલ્લું સ્ટેશન કહેવાય, પછી ત્રીજો પ્રશ્ન. આને આપણે સાક્ષી ભાવથી જોઈએ તેને અકર્તા ભાવ કહેવાય કે નહીં? અકર્તા ભાવ એટલે મેં ના કહ્યું તમને અહંકારને આપણે આવી રીતના જોનારા તરીકે મૂકીએ એટલે કરતા તરીકેનો ભાવ એનો ઉડતો જાય, પણ જ્યારે આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે એને સહેજે વર્તે હું આત્મા છું ને આ કોઈ પણ ક્રિયા કરવાનો મારો ગુણધર્મ છે જ નહીં, શું આ મારું છે જ કાર્ય જ નથી આ, એટલે એને સાક્ષી ભાવ કેળવવાની જરૂર નથી કે અકર્તા પણ હું કેળવવાની જરૂર નથી. જે કરવાની મારી તાકાત જ નથી તે હું કરું છું એવું કેવી રીતના લાગે? સમજાય છે ને? એટલે સહેજે મેં આ જ્ઞાન વર્ત્યા કરે કે હું કરતો જ નથી, એટલું જ નહીં પણ પાછું જોડે જોડે આ કોણ કરે છે એ પણ એને ખ્યાલમાં હોય. શું હું કરતો નથી પછી કરે છે કોણ? કોણ એ ખ્યાલમાં ના હોય, જો એ ખ્યાલમાં ના હોય પાછો ધીમે રહીને કરતા થઈ જ જાય, બોલતો જાય કે ના હું તો ખાલી નિમિત્ત જ છું, હું તો ભગવાન જ કરાવે છે, હું તો નિમિત્ત પણ મય તો મીઠું લાગતું હોય મેં કર્યું સરસ કર્યું એમ. એ ગર્વરસ સૂક્ષ્મમાં ગર્વરસ તો ચાખતો જ હોય, સારું કર્યાનું ગર્વરસ અંદર આલા મીઠો લાયા જ કરતો હોય, તે સૂક્ષ્મમાં કરતા પણ રહે ભલે મોડે બોલે કે ના ના હું કાંઈ નથી તો ભગવાનની કૃપાથી થઈ રહ્યું છે, પણ સમજતો હોય કે આ તો હું જ કરું છું મારાથી જ થયું. જ્યાં મીઠું લાગે ત્યાં કરતા પણ પેસી ગયું કહેવાય. શું એટલે અહીંયા બધા જાગૃતિમાં રહે, આ બધા જ્ઞાન મળ્યા પછી આ પણ ગર્વરસ પણ ના ચખાય. કૃપાળુ દેવે કહ્યું છે ને અપૂર્વ અવસર મીઠ્યો ઉદય કર્મનો ગર્વ રે, આઠમા ગુણ સ્થાનકમાં અપૂર્વ કરણમાં ઉદય કર્મનો ગર્વ મીઠી ગયો કે છે, કરે છે ઉદય કર્મથી થઈ રહ્યું છે ને પોતે માને મેં કર્યું એનો ગર્વ લે. શું
ક્રિયા થાય છે અને પોતે માને છે કે હું કરું છું. પેલું સરસ બોલે જૂના યશોજયજી કહ્યું છે, ક્રિયા કરત હૈ ધરત હૈ મમતા, આઈ ગલે મેં ફાંસી. માં ફાંસી આવી, ક્રિયા કરે છે ને પાછા માન મમતા રાખે છે, મેં કેવું કર્યું, હું કેવું સરસ કરું છું. એ ક્યાંય થયું તો સમજાય કે આ આવ્યું મરણ. કયું ક્ષણે ક્ષણે ભાવ મરણ, હે જીવ તું ક્યાંથી રાચી રહ્યો. ક્ષણે ક્ષણે ભાવ મરણ કયું છે, મનુષ્ય જીવ માત્ર ક્ષણે ક્ષણે મરી રહ્યા છે. શું ક્યાંથી મરણ કેવી રીતના કહેવાય છે, ભાવ મરણ કયું છે. આમ કે મરતા નથી, ભાવ મરણ. ભાવ મરણ એટલે શું, તે કે હું ચંદ્રિકા છું, જ્યાં સુધી અંદર રહ્યા કરે ને ત્યાં સુધી મરણ જ છે. કર્મ ચાર્જ કરે છે ને જીવન, આત્મરૂપ થાય ત્યાર પછી મરણ જ નથી એને કોઈ પણ પ્રકારનું. એટલે આ જ્ઞાન મળ્યા પછી મેં ઘણાને એવા જોયા છે કે મરતા સમયે પણ એને હું શુદ્ધ આત્મા જ છું, આ દેહનો એન્ડ આવી રહ્યો છે મારો નહીં, હું તો આનંદથી જોઈ રહ્યો છું કે આ દેહને શું શું થઈ રહ્યું છે. એને સમાધિ મરણ કહ્યું. ભાવ મરણમાંથી તો નીકળી ગયો પણ આ મરતી વખતે સમાધિ મરણ થયું. એટલે અનંત અવતારના મરણા એક જ અવતારનું સમાધિ મરણ ટાળે છે. નહીં છૂટતી વખતે પણ હું આ શુદ્ધ આત્મા છું, હું નથી મરતો, આ આ પૂતગલ મરી રહ્યું છે, અનાત્મ વિભાગનું મૃત્યુ થઈ રહ્યું છે, એ મય વર્તે સહેજે વર્તે. સમજાય છે ને ચંદ્રિકાબેન, સમજાયું ને? કોઈને કઈ પૂછ્યો તો પૂછજો, હા ના પૂછાય તો ચિઠ્ઠીમાં મોકલજો, નામ લખજો પણ. સચ્ચિદાનંદ, આપે કહ્યું કે ધ્યાન સહેજે ઉત્પન્ન થાય છે, તેના માટે કેવી રીતે પાત્રતા જોઈએ, તે માટે શું કરવું જોઈએ? ધ્યાન માટે કોનો પ્રશ્ન છે? ધ્યાન કેવું છે? ધ્યાન માટે ભગવાન મહાવીરે બહુ સુંદર વાત કરેલી છે. ધ્યાનની ભગવાને ચાર પ્રકારના ધ્યાન કયા છે, રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. આ બધા પ્રકારમાં એક એક કરવાનું છે જ નહીં. શું કોઈ તમને ગાળો આપે, અપમાન કરે તો તેગડી શું થાય? મેં ઊંચું નીચું થઈ જાય ને, ક્રોધ આવી જાય ને, એકડે શાંતિથી સરસ મજાના બેઠા હતા પણ કોક આવું કહી ગયું કે મેં ઊંચું નીચું કરી નાખે, ક્રોધ આવે. એને રૌદ્ર ધ્યાન કહ્યું. શું હવે એમાં કઈ કરવું પડ્યું રૌદ્ર ધ્યાનમાં? બેહીને કે આંખો બંધ કરીને કશું કરવું પડે, એને મેળ થઈ ગયું ને. પછી આર્ત ધ્યાન, એટલે કોઈ આપણને ભવિષ્યની કઈ ચિંતા થાય, હવે શું થશે, શું કરશું, છોકરો ગાંઠતો નથી ને, કોક છે તો પરનાથની છોકરીને ડફરામાં પડ્યો ને, આમ છે ને તેમ છે ને, આખી રાત ઊંઘ ના આવે ને ચિંતા થાય, તો આપણે ના સમજી જઈએ કે આ આર્ત ધ્યાન થાય છે. ભવિષ્યની ચિંતા, હવે શું કરશું, શું થશે, એ બધું આર્ત ધ્યાન કહેવાય. શું પોતે પોતાની જાતને જ પીડા કરે, આર્ત ધ્યાન. એની મેળે જ થાય છે કે કોઈ કરે? ના, સજા સહેજ થાય છે, પરિણામ છે. શું ત્રીજું? ધર્મ ધ્યાન. કોઈ ગાળો આપે, અપમાન કરે, તે ઘડી અંદર અંદર છે તો કંઈક જ્ઞાન હાજર થાય કે આ કોને ગાળો આપે છે, કોને ગાળો આપે છે, શા આધારે આપે છે,
ગાળો માં આપે, આ એ તો મારા કર્મનો ફળ છે, ઉદય આવ્યો એટલે આવ્યું, બાકી એ તો નિર્દોષ છે. આવું કંઈ જ્ઞાન હાજર રહે ને મેં સમતા રહે એને ધર્મ ધ્યાન કહ્યું છું. અને ચોથું શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાન એટલે આપણને આખો દિવસ, શું નામ બેન તમારું? લતા. હું લતા છું એવું રહે છે ને, એ લતા છું એ કહ્યું રહે તો એ કા અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન કે ધર્મ ધ્યાન એમાંથી એક હોય. અને જ્યાં હું તમને, ગણેશભાઈ ડોક્ટર શું રહે છે, આખો દાડો શું રહે છે? શુદ્ધાત્માનું લક્ષ્ય રહે છે, એનું નામ શુક્લ ધ્યાન. આત્માનું ધ્યાન રહે એનું નામ શુક્લ ધ્યાન. સમજાય છે ને? શુક્લ ધ્યાન કહેવાય છે. કરવું પડે છે કે એની મેળે થાય છે? પ્રતિથી તો હંમેશા રહેતી હોય છે, અને કોઈ વખતે કોઈ એવો પ્રસંગ હોય તો થોડી વખત લક્ષ જતું રહે, પણ પ્રતિથી તો હંમેશા રહે છે. અને ઘણી વાર તો ઊંઘમાં આપણે જાગીએ તો પણ હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, અથવા દાદા આવ યાદ આવ્યા કરે. દાદા યાદ આવવા એ પણ આપણો આત્મા યાદ આવે, આપણો આત્મા જ છે દાદા. એટલે એ રીતે આમ તો શુક્લ ધ્યાન ઘણી બધી વખત રહેતું હોય, ખાલી કોઈ વખત ફાઇલનો એવો કંઈ ભીડો હોય તો એટલો ટાઈમ લક્ષ ચૂકી જવાય, પણ પ્રતિથી તો અંદર હંમેશા પ્રતિથીનો તાર તો ચાલુ જ રહેતો હોય છે. એને શુક્લ ધ્યાન કહીશું. શુક્લ ધ્યાન આત્માનું ધ્યાન રહ્યા કરે, આત્માની પ્રતિતિ રહ્યા કરે એને શુક્લ ધ્યાન કહે છે. કરવું ના પડે, સહેજે રહેશું. શ્રીમદજી એ તો કહ્યું છે કે આ કાળે શુક્લ જ્ઞાન શક્ય નથી. શુક્લ ધ્યાન શ્રીમદજી પોતાને જ હતું ને, એમને પોતાને શુક્લ ધ્યાન હતું. આ કાળમાં શક્ય નથી શું? શ્રીમદે બધું શક્ય કર્યું, જ્ઞાનીઓ બધું શક્ય કરે છે. ત્યાં સુધી લોકો તો કહેતા હતા કે તમને જ્ઞાન શેનું છે, તમે શેના સમકિત શેનું, તેમના માટે એમને જ્ઞાની તરીકે કોઈ સ્વીકારતા નથી કે આ કાળમાં થઈ જ ના શકે આ જ્ઞાન. શ્રીમદે તો કહ્યું છે થાય છે, થઈ શકે એમ છે. આ શાસ્ત્રો ના પાડે, પણ જેને ના થયું એ કંઈક ના થઈ શકે, થાય તો કહે ને કે થઈ શકે એમ છે. શાસ્ત્રો એ ના પાડીને પછી કોઈ કરે તો એ અપવાદ થયો કે શું થયું? બે હા, એ તો અપવાદ, અપવાદ ગણો કે જે ગણો એ પણ થઈ શકે છે. શાસ્ત્રો તો ના પાડે કે આ કાળમાં મોક્ષ નથી, પછી ત્યાં સુધી શ્રીમદ એ તો આ કાળમાં અહીંયાથી ડાયરેક્ટ નથી, પણ વાયા મહાવિદ્ય ક્ષેત્રે તો છે. પછી શાસ્ત્રોએ કહ્યું કે અભવીનો મોક્ષ નથી, ત્યાં શ્રીમદે કહ્યું કે અભવી જેવી વસ્તુ જ નથી, બધા ભવી જ છે. કોને કહ્યું કે અભવી કહેવાય? કયા આધારે કહેવાય? એટલે શાસ્ત્રોમાં ઘણી બધી તરતમતાઓ છે. પછી દિગંબરનું શાસ્ત્ર જુદું કહે છે, શ્વેતાંબરનું જુદું કહે છે, સ્થાનકવાસીનું જુદું કહે છે, પાછા દરેક સંપ્રદાયના થોકડા જુદા, એના ઇવન સંગાળાના થોકડા જુદા જુદા આવે છે, પ્રતિક્રમણ જુદા જુદા હોય છે. લ્યો તો કોનું સાચું માનવું? એટલે આપણે જ્ઞાનીનું સાચું માનવું, જ્ઞાનીને જે અનુભવમાં આવ્યું તે વાત સાચી. શું આ શ્રીમદજી કહે છે કે તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે, એમાં એ વિશે જરા પ્રકાશ પાડશો. મેં સ્વદેશ કહ્યો, કૃષ્ણ ભગવાને સ્વક્ષેત્ર કહ્યું, આત્મ સ્વરૂપમાં આવે. સ્વદેશ એટલે આત્મામાં, પરદેશ એટલે વિભાગમાં. એક દેહ ધારણ કરવાનો રહ્યો એમ થયું એટલે શું કરવાનું? શ્રીમદજીને એક દેહ ધારણ કરવાનો રહ્યો એટલે ચોક્કસ, કારણ કે આ કાળમાં અહીંથી સીધો મોક્ષ નથી, એટલે એક અવતાર તો રહ્યો જ, બાકી ઓછામાં છો એક અવતારી પર છે, સીધું નથી. એ તો દાદાએ પોતે કહેતા હતા કે અમારો સીધો મોક્ષ નથી, એક અવતાર હજુ છે અમારો, મહાવિદ્ય ક્ષેત્ર થઈને પછી જાય. શું અહીંયા જે લોકો હાજર છે એ કોઈ કારણને ધ્યાનમાં રાખીને હાજર થયેલા છે, તો જે લોકો હાજર નથી એ લોકો
કોઈ ખોટા છે કે શું માનવું? ના, આપણે કોઈને ખોટા નથી કહેતા ભાઈ, આપણે તો બધાને ઉદયકર્મ કહીએ જ છીએ ને ભાઈ. જે કંઈ ક્રિયા થઈ રહી છે સૌ સૌના ઉદયકર્મના આધારે થઈ રહી છે. શું એટલે જેના હિસાબમાં જેટલું એટલું એને મળે. અહીંયા આવ્યા છે એટલા બધાએ કંઈ બધું હરકું પામી થોડી જવાના જ પાછા આવ્યા છે, તેથી કંઈ ઓછું છે. શું માસ્તરના પાસે 100 છોકરા ભણતા 100 પહેલો નંબર થોડી આવવાના છે. પહેલો તો એક આવશે, પછી બીજો એક આવશે, ત્રીજો આવશે, પાસ અમુક થશે ને કેટલાક ના પાસે થનારા ઠોટિયા હોય કે ના હોય. તો બધું આવું હોય, બધું ભિન્ન 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 હોય. શું એક ધારું કશું હોય નહીં. એટલે આત્મજ્ઞાન હોય તો જ ધ્યાન થાય એવું છે? કયું ધ્યાન? શુક્લ ધ્યાન. હા, આત્મધ્યાન, આત્મજ્ઞાન થાય તો શુક્લ ધ્યાન થાય. બીજા ધ્યાન, બીજા બધા દેહના ધ્યાન છે. મનનું, મનો મનમાં એકાગ્ર થાય કે પછી છે તો દેહની ક્રિયામાં કે ગમે તેમાં. આત્મજ્ઞાન જરૂરી છે. આત્મજ્ઞાન વગર આત્માનું ધ્યાન થાય નહીં. આત્મજ્ઞાન કરવા માટે પેલું પગથિયું, આત્મજ્ઞાન કરવા માટે અમે કહ્યું જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જેને રસ્તો જડ્યો હોય, ભૂમ્યો હોય, એને પાસેથી જઈએ તો આપણને આપણે જ્યાં જવું છે તેનું ડેસ્ટિનેશન મળે. એટલે આત્મજ્ઞાન જ્ઞાની પાસેથી મળે. શું એટલે અહીંયા એ જ્ઞાન પ્રાપ્ત કરવાનો દિવસ નક્કી કર્યો છે, શનિવારે 4 વાગે. ત્યારે લાભ લેજો આપને, જો ખરેખર જરૂર હોય તો. પ્રશ્ન છે ડોક્ટર ગણેશભાઈ, આપ્તસૂત્ર 1663 તમારું છે પ્રશ્ન. વસ્તુની મૂર્છાની ચોંટને એક જ કલાક ચોંટે તો 100-100 વર્ષ એ ચાલે. ઉલ્લાસમય પરિણામ અને તન્મય આકાર ભાવ એને લીધે વસ્તુની કુટેવ બ્રહ્માના દિવસ જેટલી ચાલે, માટે ઉપયોગ ક્યાંય દેવા જેવો નથી. એટલે જ્યાં તન્મય આકાર થઈ જાય ને, જેટલી ચોંટ સાથે તન્મય આકાર થાય એટલું જે ચીકણું બાંધે છે એમ કહેવા માંગે છે. શું ઇન શોર્ટ, બહુ ઊંડો તો કેટલું લાંબુ લાંબુ બાંધી કાઢે. એવું કેવું તન્મયકાર પરિણામે 100-100 વર્ષ સુધી ચાલે ને બ્રહ્મા? અરે અનંતતાનો બંધ બાંધી દે. અનંતતાનું બંધી કશાય કહ્યું ને, અનંતતાના બંધ બાંધી દે. એક જ વખત એવો ક્રોધ કરો, એક જ વખત એવો લોભ કરો, માન કરો, કોઈની જોડે કશાય કરો તો કેટલા અનંતતાના બંધ. એને અનંતતાનું બંધી કશાય કરો, સમજાય છે ને? બધું તો પોસિબલ છે. શું અહંકાર શું ના કરે, અને બીજી બાજુ જ્ઞાની શું ના કરે? જે કંઈ કરતા નથી એ બધું કરી શકે, અને કરતા હોય એને કશું ના થાય. આત્મજ્ઞાન મળ્યા પહેલા ખોડિયાના ભાવમાં કરેલા કર્મો જે ચાર્જ કર્યા છે તે તમામ કર્મો આત્મજ્ઞાન મળ્યા પછી નાશ પામે છે, કે પછી તે ભોગવવા માટે બીજું ખોળી ધારણ કરવું પડે છે? ભરતભાઈ નાયક કોણ છે? ભરતભાઈ નાયક અચ્છા, ભરતભાઈ આગળ આવો. ભરતભાઈ આમાં કેવું છે, આત્મજ્ઞાન પહેલા જે કર્મો લઈને આવ્યા છે તેમાંના ઘણા બધા ઘણા ખરા કર્મો તો ભસ્મીભૂત થઈ જાય છે. એને સમજવા માટે દાદાએ ત્રણ રીતે કર્મોને વિભાજન કર્યું છે, પ્રકાર કર્યા છે. જ્ઞાન, આત્માનું જ્ઞાન થયા પછી પાણી રૂપે અને વરાળ રૂપે, સિમિલી આપી છે સમજવા માટે. પાણી રૂપે અને વરાળ રૂપે જે કર્મો હોય તે બધા ઉડી જાય છે, એ તમારે ભોગવા ના પડે. પણ જે બરફ રૂપે જામી ગયેલા છે એ તો ભોગવે જ છૂટકો.
બીજા શબ્દમાં નિકાચિત કર્મો કહે છે કે એને એમાંથી કોઈ છૂટી ના શકે. કૃષ્ણ ભગવાન જેવા કૃષ્ણ ભગવાને ના છૂટી શક્યા, મહાવીર ભગવાન ના છૂટી શક્યા. શું મહાવીર ભગવાનને ખીલા વાગ્યા, ઉપસર્ગોમાંથી પસાર થવું પડ્યું, ને કૃષ્ણ ભગવાને પારધીનું બાણ વાગ્યું, ને ચોરીનો આક્ષેપ આવ્યો, ને આવડું મોટું યુદ્ધનું કરવું પડે, ને સારથી થવું પડે, આ બધું એમનો હિસાબ છોડે નહીં. શું તો પછી આપણા બધાને દરેકને આ છોડે નહીં, પણ તેથી કરીને અંદર અને આત્માનો અનુભૂતિ તો જબરજસ્ત રહ્યા કરે. બે જુદું છે, બહારનો ભાગ આ કર્મનો હિસાબ પૂરો કરી રહ્યા છે, અને અંદરનો આપણે આત્મા છીએ, આ બધાના જોનારા ને જાણનારા છીએ, એવું અંદર સેપરેશન રહ્યા કરે. અંદર આનંદ હોય ને બહાર જેવો કર્મ આવ્યો હોય તેનો ભોગવટો હોય, પણ અંદર આનંદ હોય જાય નહીં. શું આજ ઉત્તરના અનુસંધાનમાં એક નાનકડો પ્રશ્ન પૂછું છું. શ્રીમદ રાજચંદ્રજી એમ કહે છે કે એમની જ્ઞાનની ઉચ્ચ અવસ્થા દર્શાવતા કે સત્તામાં પડેલા કર્મો પર દ્રષ્ટિ દેતા ક્ષણવારમાં તેમનો ક્ષય કરીએ તેમ છીએ, પણ ઉદય કર્મ તો ભોગવવા જ પડે છે. તો એના અનુસંધાનમાં પ્રશ્ન એટલો છે કે આત્મા એટલો અસમર્થ છે કે ઉદયમાં આવેલા કર્મનો નાશ તત્કાલ કરી શકતો નથી? ચોક્કસ, આત્મા આવો નાશ કરવામાં પડતો જ નથી. એ તો ખાલી એને જોવા સિવાય બીજું કોઈ કામ જ નથી એનું. શું પછી સત્તામાં રહેલા કર્મનો ક્ષણ માત્રમાં લય કરી નાખીએ, ક્ષય કરી નાખીએ, એ અહંકારને જો ઉભો કરે તો બધું કરી શકે, પણ એ અહંકારને ઉભો ના કરે, પૂરો કરે, કર્મનો ઉદયને પૂરો કરે. ભગવાન મહાવીરને નહોતું કહ્યું દેવો એ છેલ્લી ઘડીએ તમારો આયુષ્ય બે ઘડી આગું પાછું કરો. ભગવાને શું કહ્યું? રાય માત્ર વતઘટ નહીં દીઠા કેવળ જ્ઞાન જો. રાય માત્ર પણ વધારી શકાય ને કે ઘટાડી ના શકાય, કેવળ જ્ઞાનમાં જઈને બોલીએ છીએ. કારણ કે ક્યાંક જરાક પણ ફેરફાર કરવા જાય તો અહંકાર વચ્ચે ઊભો કરવો પડે, અને બીજો ભાવ આવીને ઊભો રહે પછી. એટલે જ્ઞાનીઓ આમાં પડે નહીં, જે આવે એને પૂરું કરે, નિકાલ કરે, ખાલી કરે, કર્મોને ખેરવી દે, એને ફેરફાર કરવા ના જાય, ઉડાડવા ના જાય એવી રીતે. શું એ તો ભગવાન મહાવીર શું ના કરી હકત? પેલા સંગમદેવને આમ ફૂંક મારી ઉડાડી હકત, ગોશાળાની શું મજા છે તે જોલિશ્ય નાખી હકે, ના કરે, એમાં પૂરું કરે. હિસાબ જાણતે તો દેખાય એમને કે ભાઈ અમારો હિસાબ છે, કરો પૂરો. વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે ટોટલ મેટર્સ રિમેઇન સેમ, તો અત્યારે માનો કે જે પોપ્યુલેશન વધતું જાય છે એ કોનું કન્વર્ઝન છે? આપણે પેલી બાજુ જાનવરો ઘટી ગયા, ગાયો ભેંસો દીપડા બીપડા વાઘ બધું નથી ઓછું થઈ ગયું, એ બધા અહીં આવી ગયા. પાછા વાઘ રૂપે ને દીપડા રૂપે આવ્યા, રિટર્ન ટિકિટ લઈને આવ્યા, પાછા ત્યાં જ જવાના. આપણા લોકોને કહેતા આરો ગધેડા જેવો છે, તો આપણે પણ ત્યાંથી આવ્યો ગધેડામાંથી. પછી કે ના આમ તો આલો ભસભસ કરે છે, તો આપણે નામ જો ક્યાંથી આવ્યો? કોઈને જોઈને ભય ભય લાગતો હોય તો આપણે નામ જ વાઘ દીપડામાંથી આવ્યા લાગે છે. એટલે મોડું જ વિકરાળ હોય, જોતા જ બીક લાગે. એટલે આ ત્યાંથી આવ્યા છે, રિટર્ન ટિકિટ લઈને આવ્યા, પાછા ત્યાં જ જવાના. કઈક વધઘટ ના થાય કે શિયર કોન્સ્ટન્ટ જ હોય. મનોરમા ગોસાઈ ક્યાં છે? મનોરમા ક્યાં બેઠી છે? હા છે. પ્રશ્ન છે, દાદાએ કહ્યું છે કે મહાત્માઓને ઉદયકર્મ ના હોય, ચારિત્રમો હોય એ સમજાવો. કોઈ મહાત્માને મોટી બીમારી આવી હોય તો તે શું કહેવાય, ઉદય કર્મ કે ચારિત્ર મોહ? એ કહેવા શું માંગે છે? આપણે વ્યવસ્થિત કહ્યું છે. શું ઉદય કર્મ એમાં આવી ગયું? શું વ્યવસ્થિત એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ જે કંઈ આવે છે એને વ્યવસ્થિત કહે છે. ચારિત્ર મોહ એટલે એનો અર્થ શું? ડિસ્ચાર્જ મોહ. એટલે આ બધું જે આવ્યું છે એ બધું ખાલી થવા આવ્યું છે. આ મને થયું છે એવું ના રહે, મનોરમાને થયું છે. જે કંઈ શરીરના ઉદય આવે, બીમારી આવે,
તો આ શરીરને આવ્યું છે, મને નથી આવ્યું. એક સેકન્ડ પણ મને થયું છે એવું ના રહે. આપણા દીપકભાઈને આટલું બધું મોટું આવ્યું દેહનો હિસાબ અશાતાવેદની, છતાંય એમને થ્રુ આઉટ એક સેકન્ડ પણ એવું નથી થયું કે આ મને થયું છે, કે હવે શું થશે ને શું હશે, વિચાર જ નથી આવતો. શુદ્ધ આત્માને જુદું જ હમણાં ગઈકાલે જ કહેતા હતા, ગઈકાલે જ મારી એમની સાથે વાત ચાલતી હતી ત્યારે સરસ એમણે કહ્યું પોતાને અનુભવ અને પૂજ્યો એમણે આપ્યું. તો કહે છે કે હું તો મારી શુદ્ધાત્માની સીટમાં બધું જોયા કરતો હતો, બધું જુદું જ હોય એવું લાગ્યા, શરીરનું બધું જ જુદું રહ્યા કરતું હતું. અને આમ કેવું જુદું બામ જોઈએ આપણે આમ ટીવીમાં બધું કેવું જુદું જોઈએ એવું મને મારી શરીરની એકે એક વસ્તુ જુદી જ દેખાતી હતી. સર્જરી કરી આ થઈ, અહીંયા દુખે છે, અહીંયા આમ થયું કે અહીંયા તેમ થયું, બધું મને આમ જુદું જુદું સ્પષ્ટ રહ્યા કરતું હતું. અને હું જુદો છું એ રહ્યા જ કરતું હતું, સમજાય છે ને? આવું રહેવું છે. આ મને છે એવું ના હોય, એટલે બધું ખરી પડે, ડિસ્ચાર્જ થાય ને ચારિત્ર મોકલ. સત્યુગ, દ્વાપર, ત્રેતા ને કલયુગ પ્રમાણે આપણે જોઈએ તો હવે કલયુગ ને કેટલાક વર્ષો બાકી હોય એવું આપણે લાગે છે. કૃષ્ણ એના જ્ઞાન ઉપરથી એમ કીધું કે યુદ્ધ થશે એટલે હવે ફાઇનલ છે, ધેટ મીન્સ કે એ પૂરું થઈ ગયું, તો હવે પછીનું યુદ્ધ ક્યારે થઈ શકે એવું લાગે છે. હજુ તો વધારે ભગવાન મહાવીરના હિસાબ બધા કહી ને ગયા છે, મહાવીર ભગવાન ચોખ્ખું કહ્યું છે, અમારે કહેવાની જરૂર નથી. હજુ 21,000 વર્ષ પાંચમા આરાના, બીજા 21,000 વર્ષ છઠ્ઠા આરાના, પછી પાછો ઉત્સર્પણી કાળ શરૂ થાય ને ઉત્સર્પણી કાળ, ઉત્સર્પણીના પાછા 21, બીજા 21, એટલે 84,000, એમાં તો બે ગયા અડી ગયા, 81,000 વર્ષ સુધી આ કાળ આવો છે ભયંકર. પછી શું શું કાળ આવશે ત્રીજો આરો, પછી એમાં તીર્થંકરો થશે, જ્ઞાનીઓ થશે. હવે આ છે ઉતરતા કાળમાં છેલ્લા જ્ઞાનીઓ થઈ ગયા જે આપણા હાથમાં આવ્યા એટલા સાચા, પછી તો થોડા વર્ષો પછી તો તમને ધર્મ ભરમ જેવું કશું રહેશે નહીં. શું આ રોજ આ જે પૂરા થવા આવશે ને આ પાંચમો આરો, પછી તો બધું સાવ ધર્મ જેવું નહીં રહે, અને ઉતરતું જ જશે, ધર્મ ભરમ બધું સુખ સમૃદ્ધિ બધું ઘટતું જ જશે. હજુ ટાઈમ છે, હજુ જ્ઞાની જ્ઞાની છે, જ્ઞાનીનું જ્ઞાન છે, પ્રત્યક્ષતા પામી શકાય એવું છે. માટે જાગો જાગો જાગો, ચોટલી બાંધીને પામો. શું ફરી ફરી આવો, તાલ નહીં ખાય, જે મળી ઘડી ઝપકે મોતી પરોઈ લો, જો ના પરોઈ તો પછી થઈ રહી ગયું કાચ. એટલે ચેતો કે સમય વેડફા જેવો નથી, જ્યાંથી ક્યાં જ્યાં જાઓ ત્યાં એટલું પૂછો કે મારે આત્મા પ્રાપ્ત કરવો છે, મારે મોક્ષનો રસ્તો પકડવો છે. છે રસ્તો એ કે છે આટલી ભક્તિ કરો, આટલું ધ્યાન કરો, આટલું જપ કરો, તો ભાઈ કરવાની મારી તાકાત કેટલી બરાબર છે, હોત તો હું ક્યાંનું પહોંચી ના ગયો હોત. માટે તમે કંઈક રસ્તો બતાડો કે મારામાં તાકાત આવે, કાં તો મને વગર તાકાતે તમે મને બિલાડીની જેમ ઉંચકીને લઈ જાઓ. જો એવું હોય તો હું આ તમે કહો એ કરવા તૈયાર છું, ના હોય તો ઘનશ્યામભાઈ કહ્યું કે ભાઈ મને કહી દો તો હું બીજી દુકાન ખોલું. પણ જે સાચો ઘર જે સાચો ગ્રાહક હશે ને એને સાચી વસ્તુ હીરો જોઈતો હશે તો દુકાનો ખોળતો 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 કોક દાડો સાચી દુકાને પહોંચશે, પામશે. અને જેને ખબર જ નથી ક્યાં વસ્તુ શું છે ને કેવી રીતની છે ને મેળવવી જેવી છે કે નથી મેળવવા જેવી, જેને જોઈતું જ નથી, તપાસ એ નથી કરતો, એને ક્યાંથી મળવાનું છે? એટલે આ જાગવાનું છે. શું અનંત અવતાર ઊંઘ્યા, હજુ ઊંઘો ને ઊંઘો ના નથી પાડતા, પણ મહીથી જાગો. ઊંઘવાનું ના પડે પછી ઇન્સોમનિયા થઈ જાય, અંદરથી જાગવાનું કહ્યું છે. શું કે આ જાગવા જેવું છે, આ ફરી ફરી તાલ ખાય એવો નથી. હવે પછીનો કાળ બહુ ભયંકર આવવાનો છે,
આ બધા કૃષ્ણ ભગવાને કહી ગયા છે, મહાવીર ભગવાને કહી ગયા છે, બધા જ્ઞાનીઓ કહી ગયા છે. શું આ એમાં વળી છેલ્લે છેલ્લે લપસતું લપસતું આ અક્રમ આ ગાડી આવી છે, બેહી જાઓ, ચડી બેહો, છોટે ના આવે તો ચડતી ગાડી ગાડના ડબ્બામાં બેહી જાઓ, ઉકેલ આવી જશે. પહોંચી જવાય એવું છે, અમે કહીએ છીએ, અમારા અનુભવથી કહીએ છીએ, માત્ર આની પાછળ પડી જાઓ. આ દુખાઈને જવું હોય તો આ દુખાવો ને જઈ ન હોય તો પછી ચોટલી માં દો. મૂળ વિષય પે થોડા ગીતાજી પે બાત ચલ રહી થી, ભગવદ્ ગીતા મેં નવે અધ્યાય કે એન્ડ મેં ઓર ફિર વહી બાત પુનઃ રિપીટ હુઈ હૈ 18વે અધ્યાય મેં જા કરકે, જહાં સર્વ ગુહ્યતમ શબ્દ આતા હૈ, મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્ કરું. યે બાત દો વાર ભગવાન શ્રી કૃષ્ણજી ને રિપીટ કી હૈ, તો ઇસકા યથાર્થ મેં હમે ક્યા અર્થ લેના ચાહીએ એક સાધક કે નાતે, ઇસકો થોડા સ્પષ્ટ કરે. आप ये श्लोक हिंदी में सबको बताइए. ये इसमें ऐसा मतलब कहा गया है, नवे अध्याय के एंड में जब बात हुई है वो राजगुह्य राज विद्या का जो प्रसंग चल रहा है, कि तू अपना मन मुझको दे, तू मेरी भक्ति कर और मेरे परायण हो जा और मेरे को ही नमस्कार कर. ये जो दृष्टि है इसको हम साधक के नाते किस दृष्टि से, अकर्म ज्ञान के अंदर जब हम प्रवेश करते हैं तो हमें तो अपना कल्याण करना है, और फिर यही बात आगे जाकर के बिल्कुल सेम स्टेटमेंट रिपीट हो रहा है. जब कोई बात दो बार रिपीट होती है तो ऐसा मानना चाहिए कि मुख्य बात है, तो वो क्या आशय है हम समझ नहीं पा रहे उनकी दृष्टि से. ओ ए एउ केवा मागे छे, हां कृष्ण भगवान, क्या मन ने तू संसार में जोड़ी ने चाले छे ने बदले तू मारा मन मुक, મારામાં એટલે ફિઝિકલ કૃષ્ણમાં નથી પણ આત્મામાં જોડી દે એમ કે છે. શું અને ઘણું બધું કે છે, આટલું જ નહીં પણ તું મને સમર્પણ કર, તું જે કંઈ કર્મ કરે જે કંઈ કરે તે પણ તું મને સમર્પણ કરીને, કારણ હું જ કરું છું તું નથી કરતો, એટલે ઇન શોર્ટ પોતાને અકર્તા પણ બતાવ કરે છે. અને આ એક જ રસ્તો છે કે જે કોઈ જે પ્રત્યક્ષ તમને જ્ઞાની મળ્યા હોય એનામાં તારું મન, એનામાં મનને પરોવી દે, એમનું નિધિ ધ્યાસનમાં ચિત્તને પરોવી દે, એમણે કહેલા એક એક શબ્દને તારી તારી અંદર ઘૂંટાયા કરે એ પ્રમાણે જ મારે વધવું છે આગળ. એવું તે મય થઈ જાય તો જ એ બધા કર્મોમાંથી મુક્ત રહી શકે અને મોક્ષ ને પામી શકે. ક્રમિક લેના છે કે અક્રમિક ઇસ ભાવ કો, જ્યારે આત્મજ્ઞાન થયા પછી જે વસ્તુ એક ફિઝિકલ કોઈ ગુરુ કો કે જ્ઞાની કો એમાં મૂકવાનું કે છે, પછી આ અક્રમમાં પછી છોટે કરતા 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 આત્મામાં જ સ્થિર થવાની વાત છે. અક્રમમાં એટલે જે આત્મામાં જ અલ્ટિમેટ વસ્તુ આત્માને ગણી છે. શું પણ શરૂઆતમાં સ્ટેપિંગમાં જ્ઞાનીનો આધાર લેવો પડે, અક્રમમાં પણ જ્ઞાનીનો આલંબન છે, જેમ શ્રી કૃષ્ણ ભગવાનનું આલંબન છે એવું અહીંયા પણ જ્ઞાનીનું આલંબન છે. એટલે શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે કે જ્યાં સુધી તને પૂર્ણ જ્ઞાન પ્રગટ થયું નથી ત્યાં સુધી જ્ઞાની એ જ મારો આત્મા છે એમ કરીને ચાલજે. એ જ વસ્તુ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહેવા માગે છે. પછી એ ક્રમિકના જ્ઞાન હોય કે અક્રમના જ્ઞાન જ્ઞાની હોય, ક્રમિકના જ્ઞાની હોય કે અક્રમના જ્ઞાની હોય, સિદ્ધાંત બંનેને માટે સેમ છે. સમજાય છે તમને? ઠીક વાત છે. આત્માની જ્ઞાનુભૂતિ પ્રાપ્તિ કરવાની રીતમાં જ ફેર છે ક્રમ અને અક્રમમાં, બાકી વસ્તુમાં ફેર નથી. શું નિકાલ કરવામાં ફેર છે? પેલો અહંકારે કરી નિકાલ કરે છે ને આ આજ્ઞાએ કરીને નિકાલ કરે છે. પ્રત્યક્ષ જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞાથી બધા કર્મોનો નિકાલ કરે છે. એટલે આજ્ઞાથી કરે એટલે પોતે જવાબદાર નથી રહેતો, પોતે કરતા પણ નથી રહેતો. ઠીક ઠીક. જ્યારે પહેલામાં એને કરતા થઈને કરવું પડે છે ઠેઠ સુધી.
यहाँ करता पण पहलू जाए छे। बिल्कुल एक ऐसा ही प्रसंग और आता है, वो भी थोड़ा स्पष्ट हो जाए, जहाँ शरणागति की बात आती है मुख्य रूप से। गीता जी शरणागति को लेकर चल रही है और तीन बार शरण शब्द आता है। दूसरे अध्याय के अंदर आता है कि बुद्धो शरणम गच्छ समत्व योग उचित, आपने बोला उसके जस्ट अगला श्लोक है, तो लेकिन वो समझ नहीं पाए अज्ञान की स्टेज में। फिर आगे जाकर के कहते हैं 18वें में तमेव शरणम, कि तुम उस तरफ चलो जिस तरफ मैं चला हूं। यहां आके फिर कंफ्यूज हो गए अर्जुन। तो जब भगवान जी ने देखा कि मैं मेरे हाथ से निकला जा रहा है जिसके को मैंने प्रतिनिधि बना करके एक संसार को ज्ञान देना है, तो फिर माम एकम शरणम ऐसा बोला दो चार श्लोक के बाद। तो ये तीन बार जो शरण कई शब्द आता है, शरणागति जो स्पष्ट करना चाहते हैं, इसको भी इसी रीति से लेना जी जैसा आपने बताया इसको मन मना। शरण शरण यानी जब तक हमारी बुद्धि बुद्धि बंद नहीं होती है तब तक आत्मा की अनुभूति नहीं होती है। જ્યાં સુધી બુદ્ધિના બાણા બંધ ના થાય ત્યાં સુધી આત્માના જ્ઞાનના દ્વાર ખુલે એમ નથી, અને બુદ્ધિના બાણા બીજી કોઈ રીતે બંધ થાય એમ નથી, બુદ્ધિ કોઈને ગાંઠે એવી નથી, માત્ર જ્ઞાનીને સમર્પણ થાય ત્યારે એ બુદ્ધિ બંધ થાય। કોણ સી બુદ્ધિ? ભગવાનજી સ્વયં કહે દદામી બુદ્ધિ યોગમ। બુદ્ધિ એટલે બુદ્ધિ ગમે, બુદ્ધિ એટલે ઇનડિરેક્ટ આત્માનું લાઈટ। પછી એ તમે સદબુદ્ધિ કહો કે દુર્બુદ્ધિ કહો કે વિપરીત બુદ્ધિ કહો કે વિચારણી બુદ્ધિ કહો કે અવિચારણી, તમામ બુદ્ધિમાંથી મુક્ત થાય ત્યારે આત્મામાં આવે। પહેલો એટલે બુદ્ધિને સમર્પણ કરે ત્યારે આત્માનું પ્રગટ થાય છે શું, અને ત્યાં આક્રમમાં ક્રમિકમાં અવિચારણી બુદ્ધિનો આશરો લેવામાં આવે છે, જેને સમ્યક બુદ્ધિ કહી છે। એક એક સ્ટેપમાં ક્રમિકમાં આ સ્ટેપિંગ આવે છે, અક્રમમાં તો આનાથી આગળ બધું ઉડાડી દે છે, નો સ્ટેપિંગ, ડાયરેક્ટ આત્માની અનુભૂતિની જ વાત આવે છે શું। એટલે વચ્ચે બુદ્ધિને તો સાવ ઉડાડી મૂકી દીધી છે। અક્રમિક કે અંદર જ્ઞાનાગ્નિ દગ્ધ ભસ્માત, ઉસકા અર્થ યહી લેના પડેગા સબ જ્ઞાન કી અગ્નિ મેં ભસ્મ હો જાતે હૈ, એસા અર્થ લેના પડેગા શરણાગતિ કા વહાં પર। શરણાગતિ શરણાગતિ સે ભસ્મીભૂત નહીં હોતા હૈ, પણ જ્ઞાનાગ્નિ સે ભસ્મીભૂત હોતા હૈ, જ્ઞાન સે હોતા હૈ। પહેલા સમર્પણ હૈ ઓર ફિર જ્ઞાન હૈ, જ્ઞાન પ્રાપ્તિ સમર્પણપણ કે બિના નહીં હો સકતી હૈ। સમર્પણ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી જ્ઞાનની અંદર પહોંચની જ્ઞાન અંદર ટચ ના કરે, કારણ કે વચ્ચે બુદ્ધિ નડે। એટલે સમર્પણ પહેલું છે, એટલે તો અમે પહેલું સમર્પણ કરાવીએ છીએ। તમે જે ભગવાને માનતા હોય, જે પરમાત્મા, અમે તો બધાના બધાની અંદર જે છે તે પરમાત્માને જ સમર્પણ કરાવીએ છીએ, બહુ બઢિયો, અને પછી જ્ઞાન આપીએ છીએ। આ બુદ્ધિની વાત થઈ એમાં કૃષ્ણ ભગવાન એક શ્લોકમાં એમ કહે છે, આપ તો ભેદ જ્ઞાન મને આપવાનો છે એટલે હું તો બહુ નિર્ભય અને આનંદમાં જ છું, પણ સત્સંગની વાત ચાલે છે એટલે પ્રશ્નોત્તરી કરું છું। હા જરૂર, હું તો બહુ જ પરમ ખરેખર શાંતિ મને થઈ ગઈ, મને ભેદ જ્ઞાન લાધવાને સમયની વાર છે, મળી જ ગયું છે એમ મેં મન હૃદયથી માની લીધું છે આ શિબિર દરમિયાન। એટલે આ સત્સંગની મહાન સભા વિદ્યમાન થઈ છે અને હું તો અષ્ટાવક્રજીને પ્રશ્ન પૂછતો હોય એવું મારા મનમાં થયા કરે છે, એટલે પૂછું છું આપને કે કૃષ્ણ ભગવાન એક શ્લોકમાં એમ કહે છે કે બુદ્ધિનાશે વિનાશ છે, અને અત્યારે વાત એમ થઈ કે બુદ્ધિનાશ થયા પછી જ આત્મજ્ઞાન થાય છે, અને સમર્પણ થયા પછી જ આ વસ્તુ આવે છે। હવે સમર્પણની પ્રક્રિયા એવી શી છે કે સમર્પણ થયા પછી ગુરુ અથવા જ્ઞાની એ એ શું ચમત્કાર કરે છે કે જેથી કરીને ભક્તના કે મુમુક્ષુના સર્વ કર્મનો પળમાત્રમાં ક્ષય થઈ જાય? એ ગુરુ નથી કરી શકતા કે જ્ઞાની નથી કરી શકતા, પણ એ જ્ઞાનાગ્નિ કરે છે, જ્ઞાન કરે છે, આત્માનું જ્ઞાન। અતિશય આનંદ થયો। इसका मतलब याद वास्तविक शरण ज्ञान के होना है, आत्मज्ञान के, ना कि व्यक्ति की और ना ही व्यक्ति निमित्त कहवाए, निमित्त हो सकते हैं। ठीक है, एक जोइए निमित्त जोइए। हाँ निमित्त जरूरी है, पर ने केव निमित्त जोइए के जे कर्ता पणाथी पर होए, अकर्ता भाव वाळो होए, कर्ता थे करवा जाए तो ये निमित्त थी कसे बुद्धि, कारण के अहंकार थी करता होए तो एमा बुद्धि एमनी पाए होए ने आपणी पाए होए એટલે એનો મેળ ના પડે। ઠીક છે, ગીતાનો 13મો અધ્યાય છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ, એની અંદર
ક્ષેત્રજ્ઞ એટલે કે તારા શરીર વિશે તું જાણ, એ જ સાચું નોલેજ છે. તો નોલેજ ને લગતી જ્યાં સુધી સ્કૂલ કોલેજીસ ના સિલેબસ ને ધ્યાનમાં રાખીને હું આપને એક વિનંતી કરું કે આપ એ લોકોને કંઈક સજેસ્ટ કરો, અને આપના જેવા બીજા જે લોકો છે એ લોકો પણ સજેસ્ટ કરે કે ભાઈ આની અંદર કંઈક ઇન્ક્લુડ કરો તમે ધર્મને લગતું. સેમાં ઇન્ક્લુડ કરવાનું કહ્યું? જ્યાં સંભળાયું નહીં. યસ, જે સ્કૂલ કોલેજીસ ના જે બધા સિલેબસ છે એની અંદર માનો કે કંઈક ધર્મને લગતું ઇન્ક્લુડ થાય. કારણ કે માનો કે ગીતાની અંદર કૃષ્ણ ભગવાને એવું કીધેલું છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તારું શરીર અને એના વિશે જાણ, એ જ સાચું નોલેજ છે. અને આપણે અત્યારે જે કાંઈ ડિસ્કસ કરી રહ્યા છીએ એ પણ માનો કે જે આત્મા વિશેનું ડિસ્કશન કરી રહ્યા છે, જે આપણી અંદર બેઠેલો છે, તો પછી એને લગતું જે જ્ઞાન છે એ સર્વને માટે છે. તો એ મને એવું લાગે છે કે જો સ્કૂલ ના, તમારી ભાવના બહુ ઊંચી છે. યસ, અને અમારી પણ આ ભાવના છે. અને ઘણા યુનિવર્સિટીના પ્રોફેસરો છે, વાઇસ ચાન્સલરો છે, જે આમાં થોડાક દાદાના પુસ્તકોના પરિચયમાં આવ્યા છે, ને એમને બધું એ લોકોએ બધાએ ભાવ કર્યો છે કે આવું કંઈક યુનિવર્સિટી લેવલમાં જાય, તમે કોચિંગ સિલેબસમાં જાય. કેટલું થાય તો ખબર નથી, આપણી ભાવના તો 100% છે. પણ એટલું ખરું કે આપણા ગુજરાત રાજ્યના 5000 સ્કૂલોની લાઇબ્રેરીમાં આપણા દાદાના બધી જ સાહિત્યની બધી જ પુસ્તકો, મોટા નાના બધા જ પુસ્તકો ગુજરાત સરકારે વસાવવા માટે બધી સ્કૂલોની લાઇબ્રેરીને ગ્રાન્ટ આપી છે. જે કોઈ પણ ધાર્મિક પુસ્તકોને આપતા નથી સાંપ્રદાયિક તરીકે, પણ આ પુસ્તકો જોઈને ત્યાંના બધા એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટના બધા જે લાગતા ઓળખતા છે બધાએ જોતાની સાથે જ બધાને એમ થયું કે આ તો સંસ્કાર લક્ષી છે, આ કોઈ ધર્મ એટલા ધર્મની જ વાત નથી, પણ આ બધાને બાળકોને સંસ્કાર આપે એ વાત છે. એટલે એ ચાલી રહ્યું છે એ પણ પ્રોજેક્ટ સ્કૂલોમાં, કોલેજ, બધી પબ્લિક લાઇબ્રેરીઓમાં પણ, ગુજરાતની પબ્લિક લાઇબ્રેરીઓ માટે પણ ગવર્મેન્ટે ગ્રાન્ટ આપી છે. તેમ છતાં સિલેબસમાં અધ્યાત્મ નામનો વિષય આવે એ જરા વધારે, કારણ કે આ રૂચિવાળા માણસો વાંચશે અને પેલું ફરજિયાત પાસ થવા માટે વાંચવું પડે, એટલે એમાં ઘણો ફેર પડી જાય ખરો. હા, એ તમારી વાત સાચી છે, ઘણી ઊંચી પણ છે, છતાં હજુ અમને એવી કોઈ લિંક હજુ મળતી નથી. પણ છતાંય તમે કહ્યું છે તો થોડુંક જરા બધા આપતપુત્રોને બધા બધા અમને સંપત્તિઓને જરા અમે સળી કરશું કે જરા મંડી પડો, આ બી કરવા જેવું છે. આભાર આભાર. ના, એમાં તમારે શાનો આભાર, અમે તમે એક જ છીએ, કોણ કોનો આભાર માને.